वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने, श्री हरे कृष्ण महाराज ने जय, श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामी नारायण। श्री हरिचरित्रामृत सागर पूर त्रिजु तरंग 38 जूनागढ़ में भगवान श्रीहरि पधारिया छे। पर्वतराज गिरनार ब्राह्मणना रूप में आवीने प्रभुनी अद्भुत एने स्तुति करी। प्रार्थना सांभळीने प्रभुए गिरनारना मस्तक उपर पोताना चरणारविंद पधराव्या, एने पावन कर्यो। त्यांथी प्रभु पधार्या छे। दरबार झीणाभाईना घरे सुंदर भोजन तैयार छे। सहुना मनने आकर्षण करता मनोहर मूर्ति श्रीहरि सोनेरी बाजोट उपर आवीने बिराज्या। थाळ मुकुंद वर्णीए करीने श्रीहरिने अर्पण कर्यो। श्रीहरि पण हरख भेर ते थाळ जम्या। શ્રીહરિના થાળની પ્યારી પ્રસાદી તે વેળાએ સહુ સંતો અને ભક્તો જમ્યા, તે પ્રમાણે દરબાર દાદાભાઈ વિપ્ર પાસે થાળ કરાવીને શ્રીહરિને બોલાવવા આવ્યા. શ્રીહરિ વારંવાર તેમને ઘેર જઈને થાળ જમતા. તે રીતે રામજીભાઈ અને ભીમજીભાઈને ઘેર પણ થાળ જમતા. વૃંદાવન અને રૂપશંકરભાઈએ પણ અનેક પ્રકારના ભોજનનો થાળ જમાડીને શ્રીહરિની બહુ પ્રકારે પૂજા કરી. અંબારામભાઈ અને માણેકલાલભાઈએ પણ થાળ કરાવીને શ્રીહરિને જમાડ્યા. સ્નેહભાવથી સર્વોત્તમ પૂજા કરી. સુખી સદગ્રહસ્થ નાગરોએ વરણી શ્રીહરિને ઘણા પ્રતાપી જાણીને અપાર તેજસ્વી અને ત્યાગી જોઈને પોતાને ઘેર ઘેર પધરામણી કરી. જૂનાગઢમાં મહારાજ પધાર્યા છે. નવાબની વાડીમાં મહારાજે ઉતારો કર્યો છે. જૂનાગઢના પવિત્ર નાગર બ્રાહ્મણોની જે વસ્તી છે એની વસાહત વાળી જગ્યા નાગરવાડા જેને કહેવાય ત્યાં મહારાજ પધાર્યા છે. આ બધા નાગર ભક્તો છે. બ્રાહ્મણોમાં પણ એવું કહેવાય નાગર એટલે બુદ્ધિનો સાગર. બ્રાહ્મણોમાં પણ વિશેષ ક્રિયાકાંડ કરનારા બ્રાહ્મણો, વિશેષ બુદ્ધિમાન બ્રાહ્મણો એટલે નાગર બ્રાહ્મણો. જૂનાગઢમાં નાગરોની મોટી વસ્તી હતી. જૂનાગઢના ઘણા બધા નાગર બ્રાહ્મણોના પ્રસંગો આપણા શાસ્ત્રોમાં લખ્યા છે. ભગવાન શ્રીહરિ કેટલા બધા ભક્તોના ઘરે જમવા પધાર્યા છે. કારણ કે મહારાજ બહુધા પોતે પુરુષોત્તમ નારાયણ છે એટલે કોઈક એવા પ્રસંગો મળે છે, પરંતુ તેમ છતાં બહુધા મહારાજ બ્રાહ્મણના હાથનું જ જેમા છે. આ પૃથ્વી ઉપર પ્રગટ છે ત્યારે પણ પોતે ધર્મની સ્થાપના કરવા માટે પધાર્યા છે, પરંતુ મહારાજે ધર્મની શરૂઆત પોતાથી કરી છે. ડગલે ને પગલે પોતાના જીવનમાં ધર્મને ધારણ કર્યો છે. એટલા માટે મહારાજનું નામ છે ધર્મનંદન, ધર્મપુત્ર, ધર્મપ્રિય,
પરમ ધાર્મિક સતાનંદ સ્વામીએ સર્વમંગલ સ્તોત્રમાં ભગવાનને આપેલા આવા બધા નામો છે. નાગર બ્રાહ્મણોના આવા ઘણા બધા જૂનાગઢના પ્રસંગો છે. આપણે બે ત્રણ પ્રસંગો સાંભળીએ. મહારાજ જૂનાગઢમાં પધાર્યા હતા. જૂનાગઢમાં અંબા શંકર નામના નાગર બ્રાહ્મણ, એના પત્ની, આપણા સંતો ક્યારેક ક્યારેક બાઉબા વગેરે એવું નામ કહે છે, આ બ્રાહ્મણી પરમ પવિત્ર વિદુષી શાસ્ત્રને જાણનારી આ કળિયુગમાં અને ભગવાન એ પાછા પ્રગટ, આ પાખંડ છે કે વાસ્તવિકતા છે? બુદ્ધિશાળી માણસ કોઈ પણ વાત એમનેમ ન સ્વીકારી લે. આ બુદ્ધિનો એક દુર્ગુણ પણ છે અને સદગુણ પણ છે. સાચી દિશામાં પરીક્ષા કરીને કોઈનો સ્વીકાર કરે તો સારી વાત છે. આપણે જોયું હતું આગળ, શ્રીજી મહારાજ સેવા કરવા આવે એની પણ પરીક્ષા કરતા, કેવી કેવી રીતે પરીક્ષા કરતા. પરીક્ષા કરીને જ કરવું જોઈએ. એટલા માટે આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી લખ્યું, સત્પુરુષનો સમાગમ કરતા પહેલા પણ એ ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરનો ઉઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરને હસે હરદ હૈયા કેરું રે, વણ કહે પણ વર્તાશે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે, જેનો સમાગમ કરવો છે, જેને સદગુરુ તરીકે ધારણ કરવા છે, જેને પોતાના મોક્ષના દાતા માનવા છે, એને ખાતા પીતા સૂતા ઉઠતા બોલતા બેસતા દરેક ક્રિયામાં જોવા, ચકાસવા, પણ એકવાર પરીક્ષા કર્યા પછી ખરા ઉતરે તો પછી મસ્તક આપી દીધું, પછી ગમે ત્યારે, પછી દરરોજ પરીક્ષા કરે એ ખોટું. માણસની બુદ્ધિમાં સંશયનું કણું જે પડે છે ને એ ખલાસ કરી નાખે છે. અમૃત સમાન દૂધ હોય પણ એમાં એક જ જો છાશનું ટીપું પડી જાય ને તો દૂધને છાશ બનાવી દે, દહીં બનાવી દે. એવી જ રીતે ગમે એવું મધુર જીવન હોય, દિવ્ય જીવન હોય, પણ એક સંશયનો કીડો જો પડી જાય ને તો જીવનને ખલાસ કરી નાખે. એટલા માટે ગીતાજી કહે છે, સંશયાત્મા વિનશ્યતિ. સંશય સારો નથી, બુદ્ધિ સારી છે, પણ બુદ્ધિના બે સ્વરૂપ છે. એક સંશય કરવો એ પણ બુદ્ધિનો સ્વભાવ છે, અને નિશ્ચય કરવો એ પણ બુદ્ધિનો સ્વભાવ છે. વચનામૃત પ્રથમનું 12મું, નિશ્ચય કરવો એ બુદ્ધિનો સ્વભાવ છે. બુદ્ધિવાળાને જ નિશ્ચય થાય, બુદ્ધિ દ્વારા જ નિશ્ચય થાય, પણ નિશ્ચય થાય એ સારી વાત છે. પણ સંશય કરી અને બુદ્ધિ તમને ખાડામાં ઉતારી દે ત્યારે તો કલ્યાણ બગાડી નાખે. આ બ્રાહ્મણી વિદુષી સાંભળે ભગવાન છે, એણે પોતાનું નાનું ઘર, ઘરને સાંકળ મારી દીધી, રસોઈ તૈયાર કરી, એક ત્રાંબાની કુંડી મૂકી, એમાં પાણી ભર્યું, એક એક ક્રિયા કરતા જાય, સંકલ્પ કરતા જાય, સામે ચાલીને આજે જો સ્વામિનારાયણ મારા ઘરના આંગણે આવે, અમારું આમંત્રણ સ્વીકારી લે તો માનીએ એ ભગવાન છે. એટલું જ નહીં, અમારા ઘરે આવે, આ ત્રાંબાકુંડીમાં પાણી ભર્યું છે, એ ત્રાંબાકુંડીની પાણીથી સ્નાન કરવા માટે માગે, આ ચોકડીમાં બેસીને સ્નાન કરે, ઘરમાં એક સરસ પીતાંબર મૂક્યું, સ્નાન કર્યા પછી આ જ પીતાંબર પહેરવા માટે માગે, એક પાટલો ઢાળી દીધો, પીતાંબર પહેર્યા પછી આ પાટલા ઉપર સામેથી બેસી જાય અને સામેથી ભોજન માગી લે તો માનું કે સ્વામિનારાયણ સાચા ભગવાન છે. કેવી પરીક્ષા જુઓ. શ્રીજી મહારાજની તો દાદા એટલી બધી પરીક્ષા કરી છે હરિભક્તોએ. અરે એક ગાંડો ભગત તો એવો સંકલ્પ કરીને આવ્યો કે હું લાકડી લઈને જાઉ અને હું સભામાં જાઉં એટલે સ્વામિનારાયણ એમ કે
કે લે તું આવ્યો લાકડી લઈને આવ્યો છે, ચાલ મારા વાહન બે મારી દે, ફટકારી દે, આમ મને લાકડી મારવાનું કહે તો એને ભગવાન માનું. બોલો. એવા એવા મહારાજે ભક્તોને પોતાના ચરણોમાં લીધા છે, એટલે તો મુક્તાનંદ સ્વામી ગાયું ને, આ અવસર કરુણા નિધિ એ કરુણા બહુ કેધે, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે સીધે, જય સદગુરુ સ્વામી. મોટી કરુણા મહારાજે એ જ કરી, ગમે તેવો આત્મા હોય ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. લેરી આવ્યા આજ લેર માં અતે મેર કરે મેર બાન, અને દુખિયા જીવ સુખિયા કર્યા, અને પાપી કર્યા પુણ્યવાન. આ કામ સર્વોપરી કામ ભગવાન સ્વામિનારાયણે કર્યું, અને એવું જ કામ ભગવાન શ્રીહરિ જેના હૃદયમાં પ્રગટ છે એવા મોટા પુરુષો આજે પણ કરે છે. મૂળજી બ્રહ્મચારી થાળ બનાવતા હતા, મહારાજને પૂછવા આવ્યા, મહારાજ આજે શું થાળમાં બનાવીએ? મહારાજ કે બ્રહ્મચારી આજે અમને નોતરું આવ્યું છે. બ્રહ્મચારી કે મહારાજ નોતરું તમને નહીં અમને આવે, એટલે અમને કેવા આવે કે આજે થાળ ન બનાવતા મહારાજને અમારા ઘરે જમવા લાવજો. મહારાજ કે બ્રહ્મચારી આજે બાયપાસ ડાયરેક્ટ નોતરું અમારે સુધી આવ્યું છે, પણ કોનું, ક્યાં જમવા જવાનું છે? તમે બેસો આપણે જશું. 11 વાગ્યા. બ્રહ્મચારી કે પણ મહારાજ બોલો ક્યાં જવાનું છે, કઈ કયો તો ખબર પડે. મહારાજ કે આજે એવું નોતરું છે ને કેવા જેવું નથી. ઉપડ્યા પેલા બાઉબાના ઘર સુધી આવી, મહારાજે સાંકળ તો બંધ હતી અંદરથી, દરવાજો તો બંધ હતો, હુંકારો કર્યો, એ મીઠો મધ જેવો અવાજ સંભળાયો, કોણ? સ્વામિનારાયણ. લાગ્યું નહીં નહીં, એ મનનો મોરલિયો રટે તારું નામ, મારી જો પડીએ આવો ઘન શ્યામ. જેના હૃદયમાં ભાવના હતી, સાચો પ્રેમ હતો, સ્વામિનારાયણ જબકી જાગ્યા, દોડ્યા, સાંકળ ખોલી, પધારો પધારો. મહારાજે કહ્યું અમારે જમવું છે આજે તમારા ઘરે, એટલા માટે પેલા સ્નાન કરવું છે. આ ચોકડીમાં, આ ત્રાંબાકુંડીમાં પાણી ભર્યું છે ને, તો ત્યાં અમે બેસીને નાઈ લઈએ. મૂળજી બ્રહ્મચારી તો જોયા કરે લીલા. મહારાજ ત્યાં ચોકડીમાં બેઠા, એ જ પાણીથી સ્નાન કર્યું. સ્નાન કર્યા પછી મહારાજ કે મેં કોરા કપડાં લાવ્યા નથી, હવે તમારા ઘરમાં પટારો છે, પટારામાં ત્રીજા નંબરમાં પીળું પિત્તાંબર મૂક્યું છે, નવું છે, સોનેરી કોરવાળું છે, એ જો અમને પહેરવા આપી દો ને તો અમને શોભે એવું છે. બાઈના મનમાં એમ થઈ ગયું કે માનો કે ન માનો આ અંતર્યામી તો છે છે ને. મેં મારા ધણીને વાત નથી કરી, મારા દીકરાઓને વાત નથી કરી, આ મનની જાણે છે, તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી છોડી. મહારાજે પિત્તાંબર પહેર્યું, પાટલા ઉપર બેસી ગયા, અને એટલા પ્રેમથી ભાવથી બાઉબા પીરસતા જાય, મહારાજ જમતા જાય. બ્રહ્મચારી તો દર્શન કરે છે, મહારાજ જમે છે, પણ પુરુષોત્તમ નારાયણની એ મૂર્તિ, મહારાજની એ લીલા, મહારાજનું એ ચરિત્ર, આ પરિવારને એવું ચોટી ગયું, એવું ચોટી ગયું, એવું ચોટી ગયું. મહારાજ જમીને ઊભા થયા, આખો ઘર, આખો પરિવાર, 20 જણાનો પરિવાર હતો, 20 જણાએ ભગવાન શ્રીહરિની શરણાગતિ સ્વીકારી વર્તમાન ધારણ કર્યા. મારે કેવું છે, આ નાગર બ્રાહ્મણો જે કથા આપણે સાંભળીએ છીએ અત્યારે, એવા ને એવા ચકુભાઈ પરમ વૈષ્ણવ હતા, ભગવાન શ્રી કૃષ્ણના શુદ્ધ ઉપાસક. આ ચકુભાઈ જૂનાગઢમાં બધા બ્રાહ્મણોમાં એની મોટી સાખ, ક્યારેય મંદિરે આવે નહીં, ક્યારેય મંદિરનું પગથિયું ચડે નહીં, ભગવાન તો એક શ્રી કૃષ્ણ. પણ શ્રીજી મહારાજ જેવા સમર્થ હતા ને, એવા જ ભગવાન સ્વામિનારાયણના સાધુઓ પણ સમર્થ હતા. હા, અને મહારાજ બોલ્યા જેટલામાં રાજાનું રાજ્ય એટલામાં
રાણીનું રાજ્ય. શ્રીજી મહારાજ તો જુનાગઢ ક્યારેક પધારતા, ઓછું આવતા, બહુ દૂર થતું, પરંતુ જુનાગઢના મંદિરનું કામ શરૂ થયું. ગુણાત્યાનંદ સ્વામી રહેતા, સ્વામીએ વરદાન માંગેલું, ગોપાળાનંદ સ્વામી દર વર્ષે એક મહિનો જુનાગઢ પધારે, ગોપાળાનંદ સ્વામી વારંવાર આવે, સ્વામીનો પ્રતાપ, સ્વામીનું ઐશ્વર્ય ચારે બાજુ ફેલાયું. ચકુભાઈ સુધી વાત આવી, નાડી પ્રાણ ખેંચી લે છે, લોકોને સમાધિ કરાવે છે, ભગવાનના દિવ્ય દર્શન કરાવે છે. અરે ના હોય, અરે ના શું હોય, અમે અનુભવ્યું, ચાલો તો ઉપડ્યા. શું આપણા સંતો સમર્થ હશે? આપણા મંદિરમાં આવે છે વિરસદ ગામના મહેન્દ્રભાઈ અમીન, આખો પરિવાર, એમના મોટાભાઈ જીતુભાઈ અમીન, બધો આખો પરિવાર આવે છે. તમે જાણો છો, ચુસ્ત વૈષ્ણવ પરિવાર હતો. મહેન્દ્રભાઈએ, જીતુભાઈએ, બંને ભાઈએ બેસીને મને વાત કરેલી, ક્યારેય મંદિરનું પગથિયું ચડવાનું નહીં, મંદિરે જવાનું નહીં. એના પિતાજી મણિભાઈ, ક્યારેય જવાનું નહીં. જ્ઞાન જીવન સ્વામી વિરસદવાળા વિરસદ ગામમાં મોજૂદ હતા. ભગવાન જેવું સ્વામીનું ઐશ્વર્ય ગામોગામ સંભળાય. આપણા ઘનશ્યામ દાદા મને હમણાં એક દિવસ મેં પૂછ્યું, મેં કીધું દાદા કંઈક સ્વામીની વાત હોય તો કયો. કયા ગામની કીધી? પેલા બળદવાળી વાત દાદા. નાર ગામના હરિભક્તો બળદ લઈને સ્વામીના દર્શન કરવા નીકળ્યા. વાતોમાં વાતોમાં, ઉમંગમાં ઉમંગમાં, ઉત્સાહમાં ઉત્સાહમાં બળદિયાને પાણી પાવાનું ભૂલી ગયા. એટલે એમ વિચાર્યું રસ્તામાં આ ગામ આવશે ત્યાં પાછું, એ ગામ આવી ગયું પેલું ગામ આવશે ત્યાં પાછું એ ગામ. પેલા બળદિયા તો બિચારા તડફડે, મૂંગા પ્રાણીને આવી રીતે હેરાન કર્યા. ઉમંગ છે, ઉત્સાહ છે. વિરસદ આવી સ્વામીના દર્શન કરવા ગયા, અને જેવા સ્વામીના દર્શન કરે ત્યાં તો સ્વામી દાદા હાજર હતા. દાદાએ પોતે આંખથી જોયેલું આ દ્રશ્ય. સ્વામીએ ઠપકો આપ્યો, અરે હરિભક્તો, અમારા દર્શન કરવા આવો છો, મહારાજની આજ્ઞા છે, પોતાના ઘરમાં ગાયો ભેંસો વગેરે હોયની સંભાવના કરવી, આ બળદ તરસ્યા મરી જવાની અણીએ પડ્યા, તમને પાણી પીવાનું યાદ નથી આવતું? ત્યારે હરિભક્તોને યાદ આવ્યું શું કે આપણે ઘરેથી નીકળ્યા હતા ને, ત્યારે બળદ તરસ્યા જ હતા, પણ આપણે વિચાર્યું આ ગામમાં પાછું, પેલા ગામમાં પાછું, પેલા ગામમાં, પણ આખા રસ્તામાં આપણને યાદ જ ના આવ્યું. બોલો, બે કુસંગી જીવતા કાયમ માટે મંદિરે આવતા થઈ ગયા. કેવું અંતર્યામી પણ. વડતાલના ઇલેક્શનમાં એક હરિભક્તની પસંદગી થઈ, ભરૂચવાળા જસભાઈ. કંડારી ગુરુકુલમાં સભા હતી, સભામાં આવ્યા છે ઘણા બધા ટ્રસ્ટી સભ્યો, બધા આખી વડતાલ બોર્ડની નવી પેનલ આવી છે. ગુરુજીને એક મોગરાનો ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વાર થઈ ગુરુજી સભા ચાલુ હતી, અને ચાલુ સભામાં ગુરુજી બોલ્યા, લો આ મોગરાનો હાર આપણે જસભાઈને પહેરાવીએ. જસભાઈ તો રડી પડ્યાની આંખમાં આંસુ આવી ગયા, ભાવ વિભોર થઈ ગયા. એટલા માટે કે ગુરુજી તમારા ગળામાં આ હાર જોઈને મને વારંવાર એમ થતું હતું, આ હાર જો મને પહેરાવે ને તો મને બહુ મોટા આશીર્વાદ મળે, તમે મારા અંતરની વાત જાણી ગયા. જોયું જ્ઞાન જીવન સ્વામી, એ મણિભાઈ પગથિયું ન ચડે. મણિભાઈના ખાસ મિત્ર અંબાલાલ ભગત, જેના દીકરા અત્યારે જગદીશ અમીન અહીંયા શિકાગોમાં છે, અંબાલાલ ભગતને આખું વિરસદ ગામ ઓળખે. અંબાલાલ ભગત એટલે એવા ભગત, જાગે ત્યારથી સુવે ત્યાં સુધી સ્વામીની સાથે. એ અંબાલાલ ભગત અને આ મણિભાઈ બંને લંગોટિયા ભાઈ બંધ, પણ ઉત્તર દક્ષિણ, ખેતરમાં ઘરમાં બધે સાથે, પણ સ્વામિયાણની વાત આવે એટલે પતી ગઈ વાત, અને જ્ઞાન જીવન સ્વામીની વાત એટલે પૂરું જ. પણ એક દિવસ સ્વામીએ બોલાવ્યા, ખબર નહીં શું થયું, સ્વામીનો સ્વામી બોલાવે છે આવું સાંભળી મણિભાઈ ના પાડવા છતાં ના પાડી ન શક્યા. ચાલો ને ભાઈ, બાપજીને શું કામ છે, આવ્યા ભાવે કુભાવે. બોલો બાપજી, શું કરો છો? ખેતરમાં વાવીએ, બીજું શું કરીએ? કેટલું પાકે છે? શું વાવો છો? કઈ કીધું? બાવટો વાવીએ છીએ. કેટલો પાકે? 20-25 મણ થાય, આટલા વર્ષોથી મહેનત કરીએ છીએ. એને એમ કે હમણાં માગી લેશે. સ્વામી કે વધારે ન થાય? અરે બાપજી, વધારે થાય બધો તમને આપી દઈશ. સ્વામી કે બોલ્યા, પણ જો ધ્યાન રાખજો, અરે અમે અમીનો, અમે પાટીદારો બોલીએ ને પછી ફરીએ નહીં. અને મણિભાઈને એવો અનુભવ થયો, આ મહેન્દ્રભાઈ અમીન, જીતુભાઈ અમીન, એમણે કરેલી વાત. અને એ દિવસથી એ મંદિરમાં ગયા તે ગયા. ભગવાન સ્વામિયાણ સર્વોપરી આ ગાંઠ મરાઈ ગઈ, આ ગાંઠ એને પાકી થઈ ગઈ. આખા પરિવારમાં બધા જ ભાઈઓ, બધા જ બહેનોમાં
વૈષ્ણવ પરંપરાનો સત્સંગ રહ્યો, પણ એક મણિકાકા ને એનો પરિવાર સહજાનંદી સિંહ જેવા હરિભક્તો થયા. હું કહેવા એ માંગુ છું, ચકુભાઈ આવા વૈષ્ણવ હતા, ચુસ્ત વૈષ્ણવ. આવ્યા ગોપાળાનંદ સ્વામી પાસે, મનમાં ઈચ્છા હતી. બીજા માણસોએ કહ્યું, પરિચય આપો. સ્વામીને કહ્યું, સ્વામી તમે સમાધિ કરાવો છો ને, જોવા આવ્યા છે, સમાધિ કરાવો. અને ત્યારે બાજુમાં કેશવદાસ સ્વામી બેઠા હતા. સ્વામી કીધું, સારું જોવી છે ને. સ્વામિનારાયણ 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 આમ સ્વામી બોલ્યા ને, કેશવદાસ સ્વામી સામે જોઈ, ત્યાં તો સ્વામી સમાધિમાં. ચકુભાઈ આ અમારા સાધુ છે, નાડી પ્રાણ જરાક જુઓ ને. બધે નાડી ચેક કરી, હા, હાથ પકડ્યો, પગ પકડ્યો, સાથળ ઉપર દબાવ્યું, ક્યાંય નાડી, ગળામાં દબાવ્યું, ક્યાંય નાડી જ ન મળે ને. આ શું, પ્રાણ નીકળી ગયો? પ્રાણ નહીં, સમાધિમાં છે એનો આત્મા, અત્યારે ભગવાન સુધી પહોંચી ગયો, પરલોકમાં ગયો. હવે તો વધારે કુતૂહલ થયું, પણ સ્વામી એ પરલોકમાં ગયા છે કે નહીં ખાતરી શું? સ્વામી કે બોલો, તમારે શું ખાતરી જોઈએ? કઈ પરલોકની નિશાની આપે તો માનીએ. સ્વામી કે તમારે કેવી નિશાની જોઈએ? અને એ સમયમાં તમને ખબર છે, અત્યારે જેમ અમેરિકાથી કોઈ જાય તો કાજુ બદામ લઈને જાય, પિસ્તા લઈને જાય તો કહેવાય ભાઈ અમેરિકા પાક્કું. એ સમયમાં મરી મસાલાની કિંમત બહુ મોટી, બહુ મોંઘાઈ એ બધી વસ્તુ ગણાતી. સુખી અતિ શ્રીમંત ધનાઢ્ય હોય ને ત્યાં જ હોય, એમાં મરી મસાલામાં અમુક તો નામથી જ ખાલી સાંભળવા મળતું, જોવા તો લોકોને મળતું નહીં. એટલે ચકુભાઈ એવું વિચિત્ર નામ આપ્યું કે સ્વામી જો પરલોકમાં ગયા હોય તો આ બાપજી લીલા લવિંગ લાવે તો માનું. ગોપાળાનંદ સ્વામી તો સમર્થ હતા. સ્વામી કે સારું, અમારા કેશવદાસજીને અક્ષરધામમાં ગયા છે, અત્યારે ગોલોકમાં મેં મોકલ્યા છે, અને ગોલોકમાં ભગવાન કૃષ્ણ એમને લીલા લવિંગ સાકરની પ્રસાદી તમારા માટે આપે છે, હમણાં લઈને આવશે. અને કેશવદાસજી થોડી વાર પછી આંખો ખોલી, બધી માંડીને વાત કરી, જે ગોપાળાનંદ સ્વામી કહી હતી એ એમના હાથમાં લીલા લવિંગ જોયા, સાકરની પ્રસાદી જોઈ, ચકુભાઈને આશ્ચર્ય થયું, કુતૂહલ થયું, હા પડી ગઈ, હૃદયમાંથી ગાંઠ વળી ગઈ કે નહીં નહીં, આ સાધુ છે, એ જ ભગવાન છે. ગોપાળાનંદ સ્વામી કહ્યું, નહીં નહીં, હું તો એ પુરુષોત્તમ નારાયણના ચરણની એક રજ બરાબર છું, એ પુરુષોત્તમ નારાયણ તો મારા જેવા અનંત સાધુઓના પણ સ્વામી છે. કંઠી પહેરી હરિભગત થયા. આવા તો કંઈક દાખલા છે. અરે એક નાગરબાઈ હતી, એણે સાંભળ્યું કે સ્વામિનારાયણ ભગવાન, અરે ભગવાન હોય, અરે છે, આવા આવા પરચાવ પૂરે છે. એણે દૂધ બનાવ્યું, સાડીમાં સંતાડી દીધું અને શ્રીજી મારેને જોવા ગઈ, કેવા છે? એને હસવું આવ્યું, લે હાવ માણસ જેવા દેખાય છે, એમાં વળી ભગવાન શું હશે, નથી તે જ દેખાતું. દાદા આ તો બધું અઘરું છે બધું, હા, અત્યારની દુનિયા તો મેકઅપ વાળી દુનિયા, કેવી આ એક્ટરોને બહુ ટીવીમાં જોયા ને, ચમકતા ધમકતા, એને પછી સાધુમાં ભાવ ન થાય. બહુ મોટા મોટા પેલા હું કે ભભકાઓ જોયા હોય, એને સાધુ પછી ફાટેલી તૂટેલી ગોદડી ઉપર બેઠા હોય, એને વિશ્વાસ ન બેસે. સાધુની સાધુતામાં, સાધુની સાદાઈમાં હા પડવીને આપણ કામ છે. સાધુને ઓળખવા માટે આપણું હૃદય પણ થોડું સાધુ જેવું થાય તો જ ઓળખી શકીએ. આપણા હૃદયમાં સાધુતાનું બીજ જ ન હોય ને તો સામે ગોપાળાનંદ સ્વામી જેવા મહાન સત્પુરુષ આવ્યો ને તો આપણે ન ઓળખી શકીએ. કઈક મુમુક્ષુતાનું બીજ હોવું જોઈએ, જરૂરી છે, તો જ ઓળખાય. ભાઈને હસવું આવ્યું. મહારાજે સભામાં કહ્યું, એ હરિભક્તો થોડા ખસો ખસો, પેલા દૂર બેન ઊભા છે ને, આવા દો આવા દો, અમારા માટે સંતાડીને દૂધ લેવા છે, સવારનું બનાવ્યું છે, અમે પણ સવારના રાહ જોઈએ, ક્યારે દૂધ લાવે, ક્યારે દૂધ, દૂર ઊભા છે, પાછા આવવા દો, દૂધ અમને આપે તો અમે પીએ, અમને પણ શાંતિ વળે અને એમને પણ શાંતિ થાય. દૂર ઊભા એ બેન આ સાંભળે, સાંભળ્યા પછી નાગરબાઈને ખૂબ ભાવ થયો, દૂધ તો આપ્યું, પોતાના ઘરે પધરામણી કરાવી, પરિવાર સહિત એ નાગર સ્ત્રીએ સત્સંગને ધારણ કર્યો. હું કહેવા એ માંગુ છું, જૂનાગઢની તો આવી કંઈક લીલાઓ છે. આજે જૂનાગઢમાં ગગનચુંબી મંદિર ઊભું છે,
એ સોરઠી સત્સંગ સહજાનંદી સિંહો ત્યાં પાક્યા, ગુણાત્યાનંદ સ્વામીના બ્રહ્મ પડછંદાઓ ત્યાં સંભળાયા. આજે પણ સોરઠના એક એક ગામડામાં એક નાનામાં નાના બાળકને પૂછો ને તો સ્વામિનારાયણ સર્વોપરી સિવાય બીજી વાત ન કરે. એના મૂળમાં બાકી મુસ્લિમ સામ્રાજ્ય હતું, એના મૂળમાં આ ભગવાન શ્રીહરિ, ભગવાન શ્રીહરિના સંતો, એનો પ્રતાપ, એનું ઐશ્વર્ય એની એક એક કણની અંદર, રજની અંદર સમાયું છે. એટલા માટે એ અનુભવ્યું છે લોકોએ. ગુણાત્યાનંદ સ્વામી કેટલા વર્ષો સુધી ત્યાં બિરાજમાન થયા, ગોપાળાનંદ સ્વામી પધાર્યા, મહારાજ ઐશ્વર્ય મૂક્યું. કહેવાનું આ નાગર બ્રાહ્મણોથી સત્સંગની શરૂઆત થઈ. વર્ણિને મહાન બ્રહ્મરૂપ માનીને સહુ વિવિધ પ્રકારના ભોજન બનાવડાવીને થાળ જમાડતા અને ઊંચી ભાવનાથી સારો પૂજાપો લાવીને પૂજા કરતા. વર્ણિનો સર્વ પ્રકારે અલૌકિક પ્રતાપ જોઈને બ્રહ્મા વિષ્ણુ કે શિવના જેવા આ કોઈ મોટા દેવ છે એમ લોકો માનતા. શરૂઆતના તો એમ જ માને. અમરજી દીવાને વર્ણિ શ્રીહરિને સર્વ જગતનું મૂળ આ કારણ છે એમ માનીને પોતાના ઘરે ઘણા આદર ભાવથી પધરાવ્યા. આ દીવાન અતિ બુદ્ધિશાળી હતો, આખું જુનાગઢ એ ચલાવતો હતો. નવાબ હતા, મુસ્લિમ રાજાઓ હતા, એ તો એસ આરામ વૈભવ વિલાસમાં ડૂબેલાઓ હતા. અતિ બુદ્ધિશાળી, શાસ્ત્રને જાણનારો, માણસને જોતાની સાથે જ એને પારખી પાડે આવો ચકોર હતો. હમણાં આવશે એ વર્ણિ આવ્યા પહેલા તે દીવાને પોતાને ઘેર દીવાનખાનામાં એક ઘણી મોટી ગાદી બિછાવી રાખેલી. દીવાનને ઘેર ગયા પહેલા વર્ણિ શિવાલયમાં ગયા, ઘણી જ ભાવનાથી શિવજીના દર્શન કર્યા. દીવાને વર્ણિનો શિવજી ઉપર ઘણો જ ભક્તિભાવ જોયો. અરે તે વેળાએ બંનેને એક રૂપ દેખ્યા તેનાથી તો દીવાનને મનમાં ઘણું આશ્ચર્ય થયું, પણ તેમણે એ વાત પોતાના મનમાં જ રાખી કોઈને કહે નહીં. આમ પણ બ્રાહ્મણો એટલે શિવના ઉપાસકો પહેલેથી જ. એટલા માટે બ્રાહ્મણોની પાછળ જો અંબાશંકર, કરુણાશંકર, રૂપશંકર, જટાશંકર પાછળ શું લાગે? બધે શંકર જ લાગે. આપણે ત્યાં જૂના સમયમાં નામની એક પદ્ધતિ હતી, નામ ઉપરથી ખબર પડી જાય આ કઈ જ્ઞાતિનો છે. બ્રાહ્મણના આવા બધા નામ, જટાશંકર, રૂપશંકર, અંબાશંકર, બધું શાસ્ત્રીય નામો, ભક્તિપરક નામો, ભગવતપરક નામો. ક્ષત્રિય હોય ને એની પાછળ સિંહ લાગે, ખબર છે ને તમને? બહાદુર, સિંહ, આવા બધા નામો એની પાછળ સિંહ લાગે. નામથી જ ખબર પડી જાય પરાક્રમી છે, ક્ષત્રિય વંશમાં જન્મેલો છે. પછી પટેલ હોય એટલે વેશ્ય હોય, બરાબર, વેપારી હોય, તો એના પણ નામ બધા એવા હતા. માણેક ચંદ, માણેક એટલે હીરો, ડાયમંડ, જેને હીરા ડાયમંડ વેપાર કરવાનો છે એ બધા ચંદ હતા. ઝવેરચંદ, હીરાચંદ, બરાબર, આવા નામો હતા. તો શુદ્ર હોય એના પણ એ રીતના નામો હતા. આખી નામની પરંપરા હતી, શાસ્ત્રીય આખી વિધિ હતી, બધું રીત પ્રમાણે શાસ્ત્ર પ્રમાણે ચાલતું. હવે દાદા કશું નક્કી જ નહીં, વિચારો તમે. ઘણા તો એટલા વિચિત્ર નામ, હવે ડોન નામ રાખેલો. ઘણા નામ તો તમે જાણો છો, આપણે કેવા જઈએ તો મોન્ટું ભગત આપણે આવે, કયો એનો અર્થશાસ્ત્રમાં ગોતવા જવો. હે, આપણી આ મૂળ પરંપરા હતી, એ પરંપરાને અનુરૂપ બ્રાહ્મણો મોટા ભાગના શિવજીના જ ઉપાસકો. એટલા માટે આ નાગર બ્રાહ્મણો બધા સદાશિવના ઉપાસકો. આજે પણ કાશીના બધા બ્રાહ્મણો શિવના જ ઉપાસકો આજે પણ. એટલા માટે જ શ્રીજી મહારાજ સર્વોપરી છે, પરંતુ આ લોકની મર્યાદાને પણ અનુસરનારા છે. જૂનાગઢમાં મંદિર કર્યું ગગનચુંબી, પણ એ મંદિરમાં મહારાજે સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા. શા માટે? નાગર બ્રાહ્મણોને પણ ભાવ થાય એટલા માટે. ભગવાન જે કાર્ય કરતા એમાં દરેકને ભાવ થાય એવું કાર્ય કરતા. આપણે જે કામ કરીએ એમાં લગભગ કોઈકને ભાવ હોય તો એ તૂટી જાય એવું જ કરીએ. સમજો છો ને તમે?
મહારાજે ગઢપુરમાં મંદિર કર્યું અને ગઢપુરના એ મંદિરમાં દાદા ખાચર જેવા એકાંતિક ભક્તો હતા, તેમ છતાં મહારાજે ત્યાં સૂર્યનારાયણની સ્થાપના કરી. શા માટે? બધા ક્ષત્રિયો સૂર્યના ઉપાસકો. આજે પણ ક્ષત્રિયોમાં સૂર્ય ઉપાસના દેખાય છે. આજે પણ દુનિયાભરના જે ક્ષત્રિય ધર્મને નિભાવનારા માણસો છે, સૂર્યની ઉપાસના કરનારા, મહારાજ એટલા માટે પધરાવ્યા કે એ બાને કોઈ સૂર્ય ક્ષત્રિય આવ્યો હોય દર્શન કરવા, એને ભાવ થશે. આજે સૂર્ય સુધી ભાવ થશે, કાલે મારા સુધી પહોંચશે. મેં બે દિવસ પહેલા નારાયણ મામાની વાત કરી હતી ને, કોઈકને ગણપતિમાં આસ્થા છે, આપણને ભગવાન શ્રીની સર્વોપરી ઉપાસના છે, પણ એનો અર્થ એવો નથી કે આપણે એનો અનાદર કરીએ. ભગવાન સ્વામિનારાયણની સર્વોપરી ઉપાસના દ્રઢ કરવાની જ છે અને એના વિના કોઈ અક્ષરધામ સુધી પહોંચવાનું નથી. આ તો આપણા બધા શાસ્ત્રનો મત છે, પણ કોઈ પહેલા ધોરણનો છે તો એને એ દ્રષ્ટિથી આપણે જોઈએ તો બીજામાં પહોંચશે, ત્રીજામાં પહોંચશે, પણ ત્યાંથી જ ધક્કો મારશું, આગળ વધી જ નહીં શકે. શિક્ષાપત્રીમાં પણ મહારાજે લખ્યું, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર એતઃ પૂજ્યતયા માન્યઃ દેવતઃ પંચ મામ કૈહિ. અમારા આશ્રિતોએ પાંચ દેવોને પૂજ્યપણે માનવા. આજે સવારે શ્રીજી સ્વામી એકાદશીની કથા કરી. સવારની કથા જે સાંભળતા હોય એને ખબર હશે, સાંભળજો ભક્તો. ઘણી વાર મારી ભૂલ થાય તો માફ કરજો, આપણે ભગવાનને માનીએ છીએ, ભગવાનનું નથી માનતા. આ અમેરિકામાં સારા સારા અમુક હરિભક્તો એવા ઉપાસનાવાળા છે, એવા ઓવર ઉપાસનાવાળા છે કે જે હરિજયંતીનું વ્રત કરે, એકાદશી ન કરાય. કોઈ કરતો એને ના પાડે, એકાદશી કરે છે. તને સ્વામિનારાયણ નિષ્ઠા શું? આપણે તો સ્વામિનારાયણની જ નિષ્ઠા, એનું જ વ્રત કરાય, હરિજયંતીનું બીજું વ્રત ન કરાય. ભલા માણસ, નિષ્ઠાનો આવો દુરુપયોગ કરો તમે? ભગવાન શ્રીહરિએ શું કીધું છે સ્વમુખે એને તો સાંભળો. તમે કરો છો તમને મુબારક, પણ તમે બીજા ઉપર તમે આવો અધિકારથી શાસ્ત્રનો અનર્થ કરો છો. અમેરિકામાં છે, અરે એના ઘરે એક દિવસ અમારે જવાનું થયું ને અમારી એકાદશીનું વ્રત, તો અમને કે તમે કરો અમે ના કરીએ, અમે જો કરીએ તમે શ્રીજી મારે નાશિત મટી જઈએ. તો અલ્યા ભાઈ અમે દાદા આવા ત્યારે આપણને દુઃખ થાય. ભગવાનને માનીએ છીએ, ભગવાનનું નથી માનતા. દુઃખ થાય એના ઘરે અમે સંતોએ એકાદશીનું વ્રત કર્યું પણ એ લોકોએ રોટલી ખાધી જુદા દિવસ બનાવેલી હતી, એમ કે અમે તો તોડીએ ને તો જ મહારાજ રાજી થાય. જુઓ, પોતાની મેળે જેને નિશ્ચય કરી લીધો છે, મન મેળે જો કલ્યાણ થવાનું હોય ને તો આ દુનિયામાં બધાનું કલ્યાણ થઈ જાય. કલ્યાણ આપણી મેળે નથી થતું, મોટા સત્પુરુષના વચને કરીને એકાદશીના દિવસે લાડવા ખાવ ને તોય કલ્યાણ થશે, પણ કોઈ એવા બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ હોય તો. પણ એવા સત્પુરુષો એ પોતે અણીશુદ્ધ વ્રત કરતા હોય. આપણા ગુરુજી કેટલું તપ કરે, કેટલું ભજન કરે તમે જુઓ. બ્રહ્મનિષ્ઠ સત્પુરુષોની સાથે મેં રહ્યા છીએ, એના જીવન જોયા છે. સમુદ્ર કરતા વિશાળ અને ગંભીર, હિમાલય કરતા ઊંચા અને દિવ્ય એના જીવન હોય છે, ત્યારે એ સત્પુરુષ એવા સમર્થ છે. એના વચને કરીને જીવના કલ્યાણ થાય. પણ આવા બ્રહ્મ કોદાળો નારાયણ મામાએ ના પાડી. મેં વાત કરી હતી ને તમને, શ્રીજી મહારાજને વિશે જૂનાગઢના બ્રાહ્મણોને પહેલા તો કેવો ભાવ થયો કે આ મોટા મહાન દેવ લાગે છે, બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી દિવાન. એને ત્યાં પધરામણી માટે આમંત્રણ આવ્યું, મહારાજ રસ્તામાં શિવજીનું મંદિર આવ્યું, ત્યાં શિવાલયમાં દર્શને ગયા અને ખૂબ ભાવ થયો. શ્રીજી મહારાજ પોતાની મૂર્તિમાં જ જોડવા માટે આવ્યા છે, પણ તેમ છતાં મેડિકલનો સ્ટુડન્ટ હોય, પ્રોફેસર હોય મેડિકલનો, અને એ પહેલા ધોરણવાળા છોકરાને સીધું મેડિકલમાં મેડિકલનું પુસ્તક ચાલુ કરે તો શું થાય? સમજી શકે? સર્વોપરી ઉપાસના સુધી જ, અક્ષરધામ સુધી જ મહારાજ લઈ જવા માગે છે, પરંતુ તેમ છતાં સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે મહારાજે પ્રતાપ બતાવ્યો. બુદ્ધિશાળી માણસ છે, બુદ્ધિમાં વાત રાખી, કોઈને કીધી નહીં. તે દીવાને ઘણા જ ભક્તિભાવથી વર્ણીને ગાદી ઉપર પધરાવ્યા. મનમાં ઘણો ઉત્સાહ હતો, એટલે ષોડશોપચાર વિધિથી ઘણા પ્રેમ સાથે વર્ણીની પૂજા કરી. વર્ણીને સર્વનું કારણ મનમાં સમજીને વિવિધ પ્રકારના વાજિંત્ર વગડાવ્યા. પોતાના પુત્રના મસ્તક ઉપર વર્ણીના હાથ મુકાવીને આશીર્વાદ અપાવ્યા. જોયું, ભગવાન ઘરે આવે, સંતો ઘરે આવે તો દીકરાઓને બોલાવવા, એને પગે લગાડવા, એને બેસાડીને કેવું કે ગુરુજી સ્વામીજી અમારા દીકરાને બે
સરસ વાત કરો. આ શાસ્ત્રની રીત છે. અમારા મોન્ટુ ભગત જયારે આવે ત્યારે જુઓ, નાના ભગતને લઈ આવે ને, જીત ભગતને સ્વામીના ખોળામાં બેસારે. અમારે સંતો બેન ટાબરિયા ચાર, બોલો, અમારા અમર ભગતના શું નામ એનું, વ્રજ ભગત. અમારે કેટલા બધા નાના ભક્તો લઈ આવે. અને સારું છે, સાધુના એના માથે હાથ પડે. આટલો નાનો બાળક અત્યારથી મંદિરે આવે આપણા કરતા એ ભાગ્યશાળી છે. આટલો નાનો બાળક અત્યારથી એના મસ્તક ઉપર સાધુના હાથ પડે, એને ભગવાનના દર્શન થાય, આપણને એમ લાગે છે એને કશી ખબર નથી પડતી, પણ શાસ્ત્ર પ્રમાણે બધું રેકોર્ડિંગ ચાલુ છે, બધું જ રેકોર્ડિંગ ચાલુ છે. અત્યાર સુધી 5-10 વર્ષ તમે જેટલું નાખશો ને, એ 90 વર્ષ સુધી ટકશે પાછળ. બુદ્ધિશાળી છે, શાસ્ત્રને જાણનારો છે, ને કર્યું આવું. વર્ણીને જનપ્રતિપાલક સમજીને દિવાન વર્ણીના ચરણમાં પડ્યો, પણ તે મર્મને કોઈ સમજી ન શક્યું, ગુપ્ત જ રહ્યું. બધાને એમ થયું, આ દિવાન કોઈના પગમાં પડેવો નથી, આ દિવાન કોઈનું આવી રીતે સન્માન કરેવો નથી. આજે શું થયું? સૂર્ય પશ્ચિમમાં ઉગ્યો? એમ નથી, શ્રીજી મહારાજે બરાબરની નસ પકડી છે. શિવજીના મંદિરે ગયા, આ શિવનો ઉપાસક હતો, શિવને ભગવાન માનનારો, અને એણે જોયું શિવજીમાંથી તેજ પ્રગટ થયું, એ તેજ ભગવાન શ્રીને વિશે લીન થયું. એને લાગ્યું આ તો ઓ મારા શિવ જેવા જ છે, લો બે એક થયા. જોયું ને, અમરજી દિવાને મનમાં હરખાઈને શ્રીહરિને પોતાના ઘરના ઓરડામાં પધરાવ્યા, સોનેરી બાજોટ ઉપર બેસાડ્યા, વિવિધ પ્રકારના ભોજનનો થાળ જમાડ્યો, લલાટમાં કેસરી ચંદનની અર્ચા કરી, ખૂબ જ સુંદર અને ફૂલોની વિશાળ એક ટોપી પ્રીત કરીને પહેરાવી. તેઓ શાસ્ત્રમાં કહેલી બધી રીત જાણતા હતા. દિવાન અમરજી ઘણા જ બુદ્ધિમાન હતા. તેમણે પૂજા કરીને બે હાથ જોડ્યા, મસ્તક નમાવ્યું, પછી વર્ણીને પૂછ્યું, આપનું સ્થાન કયું છે? આપ કઈ જાતના વિપ્ર છો? આપના વેદ અને શાખા કઈ છે? આપના ગોત્ર વેદ અને પ્રવર કેટલા છે? આપને દેખીને મને આશ્ચર્ય થાય છે. આપે કેટલા વર્ષની ઉંમરમાં ઘર છોડ્યું? વિચરણ ક્યાં સુધી કર્યું? દીક્ષા ક્યાં જઈને લીધી? આપે કેટલા ધામની યાત્રા કરી? કેટલા ધામની યાત્રા બાકી છે? આપ મહાન ચતુર છો, અમે તો બુદ્ધિહીન અને મૂઢ છીએ. આપના ગુરુ કોણ છે? માતા પિતા કોણ છે? સગા સંબંધી કોણ છે? આપને ભાઈ કેટલા છે? આપને કયા શાસ્ત્રનું વ્યસન છે? આપ કયા દેવને ઈષ્ટ માનો છો? આમ તો હું પૂછવાને યોગ્યતાવાળો નથી, મારા અપરાધને દિલમાં ધરશો નહીં. આપ તો અહીંયા અમારે માટે પધાર્યા છો, આપને અમારી પાસે કંઈ કામ સ્વાર્થ છે નહીં. આપ તો સ્વેચ્છાથી દયા કરીને અહીં પધાર્યા છો. બધી રિદ્ધિ ને સિદ્ધિ તો આપના ચરણોમાં રહે છે, ચાર પ્રકારની મુક્તિ તો આપની દાસી કહેવાય છે. આપ સર્વ દેવોના પણ દેવ છો. સબ દેવન કે તુમ હો દેવા, કલ્પતરુ ચિંતામણિ જેવા, મહાપાપમય એ બંધન જોઈ, તિન મે બંધાયે હમ હી સોયે. સબ દેવન કે તુમ હો દેવા, કલ્પતરુ ચિંતામણિ જેવા. તમે દેવોના દેવ છો, કલ્પતરુ અને ચિંતામણી જેવા છો. અમે તો જગતના પાપમય બંધનથી બંધાયા છીએ, અમને અત્યારે જ આપનો યોગ થયો છે. આપના સિવાય બીજો કોઈ જગતના બંધનથી છોડાવનાર નથી. હવે અમે આપને શરણે આવ્યા છીએ, જેમ ચાહો તેમ કરજો. ઉપર પ્રમાણે દીવાને જે જે કંઈ પૂછ્યું તે બધું વર્ણીએ સ્પષ્ટ કહ્યું. તે સાંભળીને સહુને ઘણો જ આનંદ થયો. તે પછી વર્ણી સહુને ઘેર ઘેર પધરામણી કરવા માટે ફર્યા. વર્ણી સહુના ઘરે બરફી પેંડા અને સાકર જમતા. તે સિવાય અનંત પ્રકારના મેવાઓને પણ વર્ણી ઘેર ઘેર જમતા. નાગર પ્રજા મહા ચકોર હોય છે. તેમણે સહુ પહેલા અપાર અને સારો લાભ લીધો. તેમની પત્નીઓએ પણ સહુથી વધારેને પૂરેપૂરો દર્શન પૂજન આદિનો લાભ લીધો. જાણીને કે અજાણે જે કોઈ અમૃત પીવે તેને તો તેનો લાભ મળે જ. હે મોન્ટુ ભગત, આપણે ત્યાં કહેવાય છે, કોઈ ઊંઘમાં હોય અને એના મોઢામાં સાકર મૂકો તો એને કેવી લાગે? કડવી લાગે. કેમ? જાગતા જમો કે ઊંઘતા જમો, પણ સાકર તો કેવી જ લાગે?
ગળી લાગે. જ્ઞાની માણસ ખાય કે અજ્ઞાની ખાય, ગોળ કેવો લાગે? ગળ્યો જ લાગે. જાન અજાન અમૃત કો જો જો કરહે પાન, જાન અજાન અમૃત કો જો જો કરહે પાન, અમૃત ગુણ સો તજત નહીં તે સે હે ભગવાન, અમૃત ગુણ સો તજત નહીં તે સે હે ભગવાન. જાણીને કે અજાણે, જ્ઞાની કે અજ્ઞાની, ડાયો કે ગાંડો, પણ અમૃત પીવે એ અમર થાય. અમૃત પોતાનો ગુણ ભજવે જ છે. બસ એવી જ રીતે ભાવે કે કુભાવે, પાત્ર કે કુપાત્ર, ઊંચી જ્ઞાતિનો કે નીચી જ્ઞાતિનો, જેણે જેણે પુરુષોત્તમ નારાયણના દર્શન કર્યા, સેવા કરી, એ બધા માટે ભગવાન તો અમૃત સમાન છે. પ્રભુ તો દયા કરે, કરે ને કરે જ. શ્રી હરિ પન રે દિન લગ રહે પુર કે માહી, શ્રી હરિ પન રે દિન લગ રહે પુર કે માહી, એ બરની સબહી ઘર બિચરે સમર્પણી ઘર નાહી. ભગવાન શ્રીહરિ જુનાગઢમાં 15 દિવસ સુધી રહ્યા. બધાના ઘરે ઘરે પધરામણી કરી. પધરામણી વિનાનું એક પણ ઘર ન રહ્યું. આપણા ગુરુજીએ હમણાં વડોદરામાં પધરામણી ચાલુ કરી. એમને ભાવ હતો, મારે વડોદરા ઘરે ઘરે પધરામણી કરવી છે. ગરીબમાં ગરીબ, નાનામાં નાના, સામાન્યમાં સામાન્ય, હરિભગતના ઘરે ગુરુજીએ જે પધરામણી કરી, આપણને એમ થાય આવા મોટા પુરુષો આ પૃથ્વી ઉપર જીવોના કલ્યાણ માટે જ પ્રગટ થાય છે. મોન્ટુ ભગત એક બાજુ ધારણા પારણા ચાલતા હોય, એક બાજુ વડતાલ જેવું મોટું તંત્ર એની વ્યવસ્થા સંભાળવાની હોય, બીજી બાજુ વડોદરામાં 1 મહિનો સુધી શિક્ષાપત્રી ભાષ્યની કથા કરવાની હોય, અને તોય ગુરુજીને ઉમંગ મારે પધરામણી કરવી છે. 350-450 જેટલી પધરામણી પૂજ્ય ગુરુજીએ આખો મહિનો, સવારે પધરામણી કરે, બપોર પછી થોડું વાંચન કરે, આરામ કરે, રાત્રે કથા કરે, રાતના 12 વાગ્યા સુધી સમયા ચાલે. આપણને એમ થાય, વચનામૃતમાં મહારાજ એમ કહે, અમે અમારા દેહને કૃષ્ણ અર્પણ કરી દીધો છે. આપણને દેખાય પૂજ્યપાદ ગુરુજી જે કંઈ કરે છે, શ્વાસ લે છે તો એ જીવોના કલ્યાણ માટે, ચાલે છે તો પણ જીવોના કલ્યાણ માટે, એ બોલે છે તો પણ જીવોના કલ્યાણ માટે. એટલા માટે તો કહ્યું ને, સંત બોલે તે ભેળો હું બોલું રે સંત, ન ભૂલે હું એ ન ભૂલું રે, એ સંત વાત ભેળી કરું વાત રે, એમ સંતમાં છઉ સાક્ષાત રે. આવા મોટા પુરુષ આપણને મળ્યા, જેના દર્શન કરી આપણને ભગવાનની ઝાંખી થાય. વાલા ભક્તો, બસ આ મહારાજના ચરિત્રો આપણે નિત્ય સંભાળીએ, એવા મોટા પુરુષ એને આપણે નિત્ય સંભાળીએ. આપણે ભાગ્યશાળી છીએ. ક્યારેક ક્યારેક એમ થાય, કેટલા ભાગ્ય. આજે મુકેશભાઈ દર્શન કરવા આવ્યા હતા, શનિવારે ન આવી શક્યા, રવિવારે સ્નો હતો એટલે ન આવી શક્યા, આજે આવ્યા. આ લોયાધામ પરિવારના એક એક ભક્તોને આ પીયુડા મહારાજમાં એવું હેત થઈ ગયું છે ને, વ્યસન થઈ ગયું છે, કે એકાદ અઠવાડિયામાં મહારાજના જો રૂબરૂ દર્શન ન થાય ને તો ચેન ન પડે. કરવા જેવું જ આ છે ને, બીજા બધા વ્યસન તો મારી નાખશે, પરલોક તો બગાડશે, આલોક પણ બગાડશે, પણ આ વ્યસન કરવા જેવું છે. કયું વ્યસન? ભગવાનના દર્શનનું વ્યસન રાખો, ભગવાનના સાધુની કથા સાંભળવાનું વ્યસન રાખો, આ વ્યસન કરવા જેવું છે. આપણે ફેસબુક ચાલુ કરી ડેઇલી દર્શન માટે લોયાધામ મંદિરની આસિદ્ધ ભગત. આમ તો આ બધા આપણે એમાં આપણે રસ નહીં,
એટલે આપણે ચાલુ નહોતા જ કરતા ઘણા સમયથી, પણ આપણે ચાલુ કરી એટલી બધી દુનિયાભરમાંથી કોમેન્ટો આવે છે, ફોન આવે છે, ત્યારે આપણને એમ થાય ચાલો આ બધા સાધનો જેણે બનાવ્યા એને પણ ધન્યવાદ આપીએ. જેણે કર્યા છે એ બાને કોઈક સારી વસ્તુ દુનિયાના એક છેડેથી બીજા છેડે સુધી પહોંચે છે. કેટલા લોકોને ભાવ થાય છે, દર્શન કરનારા ભક્તો કેવા ભાવ વિભોર બની જાય છે. આપણા પીવડા મહારાજ એવા છે ને, અને આપણા શ્રીજી સ્વામી શણગાર પણ એવા સરસ કરે છે, મહારાજને એવા લાડ લડાવે છે, ઋષિ સ્વામી એવી સરસ સેવા કરે છે. આપણે ભાગ્યશાળી છીએ, આપણને મહારાજ એવા મળ્યા, આપણને ગુરુદેવ એવા મળ્યા, આપણને સંતો એવા મળ્યા, આપણને ભક્તો એવા મળ્યા, આપણને કથા વાર્તા એવી મળી, આપણને હરિભક્તોનો પ્રેમ એવો મળ્યો, આપણને હરિભક્તોનો સુહૃદ ભાવ એવો મળ્યો, હરિભક્તોનો સંપ એવો મળ્યો. અરે આપણે ભાવી ગયા, ભાવી ગયા, ભાવી ગયા. માટે ભક્તો બસ આવી રીતે પુરુષોત્તમ નારાયણે એક ઘર બાકી ન રાખ્યું. આપણા પૂજ્ય ગુરુજી અમેરિકા પધાર્યા, ગુરુજીએ કહ્યું મારે પધરામણી કરવી છે. અમે વિનંતી કરી, ગુરુજી આપ અહીં સુધી પધાર્યા છો, આટલો બધો દાખલો કરો છો, ના મારે જવું છે. અમેરિકા જેટલા દિવસ રહ્યા, મોન્ટુ ભગત તમારા ઘરે કેટલી વાર, બોલો બોલો, ત્રણ વાર પધરામણી કરાવી, બોલો ઉપરા ઉપર. ગુરુજી બહાર નીકળે, ગુરુજી રહી ગયો, ગુરુજી કે ચાલો પાછા બાર, ગુરુજી એક વાત રહી ગઈ, ગુરુજી કે ચાલો આજે તો બધાને રાજી જ કરવા છે. આપણને એમ થાય આહા આટલો બધો રાજીપો મોન્ટુ ભગત, જો આટલું તમે યાદ રાખો ને ત્રણ વાર આવ્યા હે, આપણને એમ થાય ધન્ય છે. આવા દયાળુ ફક્ત જીવોનું કલ્યાણ કરવા માટે, ફક્ત બસ એક આત્મા ભગવાનમાં જોડાય, એક આત્મા એને સત્સંગનું બળ વધે, એક આત્મા એને ભગવાનને સંતોમાં દિવ્ય ભાવ થાય. આના સિવાય બીજું કોઈ હશે? તમે કઈ મિલિયન ડોલરનો ચેક મૂકવાના હતા, કશું પ્રીપ્લાનિંગ હતું? કયો આપણે આમ જાહેરમાં વાત છે આપણે તો. આપણને એમ થાય જેને સ્વાર્થ નથી અને પોતાની જાતને હોમી દે છે, ખપાવી દે છે ત્રણ વાર, બાકી તો કોઈ ખીજાઈ જાય, ભાન નથી પડતી. એકવાર આવી ગયા તો તૈયારી ના રાખવી જોઈએ બરાબર. કહેવાનું શું, મોટા સત્પુરુષો જીવોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર પધારે છે. આવી રીતે જૂનાગઢમાં ભગવાન 15 દિવસ રહ્યા છે. વર્ણીએ જૂનાગઢ નગરના બ્રાહ્મણો હતા તેની ચોરાસી કરી, ઘીથી લચપત્તા સારા સાકરના લાડુ કરાવી જમાડ્યા. આ પ્રમાણે જૂનાગઢ નગરમાં જય જયકાર કરીને વર્ણી શ્રીહરિ જૂનાગઢથી રથમાં બેસી ચાલ્યાને ભાડેર ગામ પધાર્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંત મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના તૃતીય પુરમાં ગિરનારની શ્રીહરિને પ્રાર્થના, દિવાનને ઘેર પધરામણી કરી ચોરાસી કરી ભાડેર પધાર્યા. એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. બધા ભક્તોને છેલ્લી મારી વિનંતી, કથામાં તમે મંતવ્ય પહેલા સરસ લખતા હતા, હમણાં 2-4 દિવસ આપણું બોક્સ ચાલતું નહોતું એટલા માટે લખનારા ભક્તો ડિસ્ટર્બ થયા હતા, તો પાછા બધા ભક્તો મંતવ્ય લખવાનો આગ્રહ રાખજો. તમારી એક નાની લખેલી લાઇન પણ તમને ખૂબ કામ લાગશે, અમને આનંદ થશે, માટે બધા ભક્તો મંતવ્ય લખજો. બીજી વાત, આપણા પૂજ્ય નિષ્કામ સ્વામી લંડનમાં છે, ત્યાં શ્યાકોત્સવ ખૂબ સરસ કર્યો. શ્યાકોત્સવની સભામાં લગભગ 300 જેટલા હરિભક્તો પધાર્યા હતા. નિષ્કામ સ્વામીએ ખૂબ સરસ શાક બનાવ્યું હતું. હરિભક્તોએ કથા વાર્તા પણ એટલી સરસ કરી. નીલકંઠ સ્વામી સાથે છે, ધીમંત ભગત સાથે સેવામાં છે, અને હજી આવતા વીકે ત્યાં શિબિર કરવાના છે. તમારા સગા સ્નેહી મિત્રો બાંધવો કોઈ રહેતા હોય, કેન્ટન હેરો ફેમિલી, તો જરૂરથી એને સમાચાર આપજો. આવતું વીકેન્ડ એટલે શનિ રવિ સંતોની શિબિરમાં કથા વાર્તાનો લાભ લેવા જાય, એટલું જ આપ સૌ ભક્તોને જણાવવાનું. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. બોલો ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.